નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા સારથી એકેડેમી આદિપુર કચ્છ સત્તર એપ્રિલનું આજે કરંટ અફેર્સ આપણે સમજીશું તો ચાલો સત્તર એપ્રિલ બે હજાર ચોવીસનું જે છે કરંટ અફેર્સનો પ્રથમ પ્રશ્ન શું છે તો પ્રથમ પ્રશ્ન છે કે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં પુરુષ એકલ ખિતાબ એકલો લખાઈ ગયો છે પણ અહીંયા એકલ ખિતાબ કોણે જીત્યો છે

હતી મહિલાઓમાં ચીન દેશના વાંગ જીપી અહીંયા બે વ્યક્તિઓના નામ આપણે અતિ મહત્વના બની જાય તો એ જે છે પુરુષોની અંદર એકલ તો જોનાથન ક્રિસ્ટી અને મહિલાઓની અંદર વાંગ જી પી એ આ એવોર્ડ જે છે ચેમ્પિયનશિપ જીતી છે હવે થોડાક સમય પહેલાં જ કઝાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટ બે હજાર જે છે આયોજન થયું હતું તો એના અંદર વુમેન સિંગલ નું ટાઇટલ અનુપમા ઉપાધ્યે અનુપમા ઉપાધ્યે જીત્યું છે મેન સિંગલ નું ટાઇટલ જે છે એમ થારુને જીત્યું છે આ અત્યારે થોડાક સમય પહેલા જે છે બેડમિન્ટન ચેમ્પિયનશિપ નું આયોજન થયું હતું તો આપણા ઇન્ડિયન જે છે અનુપમા ભારતીય વ્યક્તિ છે આ અનુપમા ઉપાધ્યે જે છે વિમેન સિંગલ નું ટાઇટલ જીત્યું ને મેન સિંગલ નું ટાઇટલ એમ થારુને જીત્યો છે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા

અને ચીન દેશના વાંગ જી આ બે જણાનું નામ યાદ રાખીશું ચીન દેશના નિગમ્બો સિટીની અંદર આ આયોજન થયું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ વિદ્યાર્થીઓ મિત્રો એરપોર્ટ ઇન્ટરનેશનલ કાઉન્સિલ અનુસાર દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે પ્રશ્ન નંબર બીજો છે કે આપણો જે છે એ એરપોર્ટ ઇન્ટરનેશનલ કાઉન્સિલ એક રિપોર્ટ રજૂ કર્યો છે ને એનામાં એમ કે છે કે સૌથી વ્યસ્ત જે છે બિઝીએસ્ટ જે છે એરપોર્ટ કયું છે તો અહીંયા જે છે વિશ્વમાં એટલેન્ટા એરપોર્ટ આપણું કયું યાદ રાખીશું એરપોર્ટ જે છે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે બીજા બીજા નંબરે નંબરે ઓકે યુનાઇટેડ આરબ અમીરાત એરપોર્ટ ઓકે બીજા નંબરે જે છે યુનાઇટેડ આરબ અમીરાત જે છે એ વ્યસ્ત એરપોર્ટ નું દરજ્જો ધરાવે છે ભારત દેશમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી એ પણ સૌથી વ્યસ્ત એરપોર્ટ છે બે હજાર ચોવીસમાં સૌથી બેસ્ટ એરપોર્ટ તરીકે સિંગાપોરના ચાંગી એરપોર્ટ ઓકે બેસ્ટમાં બેસ્ટ એરપોર્ટ કયું છે તો સિંગાપોરનું ચાંગી એરપોર્ટ એની પસંદગી બેસ્ટ એરપોર્ટમાં થયેલી હતી તો અહીંયા જે છે એ એરપોર્ટમાં જે છે વ્યસ્ત અને બેસ્ટ એરપોર્ટની આપણે અહીંયા ડેટા જોઈ તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વ ક્વોન્ટમ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી ત્રીજા ક્વેશ્ચન છે કે વિશ્વ ક્વોન્ટમ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી તો ચૌદ એપ્રિલ દિવસે ક્વોન્ટમ દિવસ તરીકે આપણે જે છે વિશ્વની અંદર આ ચૌદમી એપ્રિલ વિશ્વ ક્વોન્ટમ દિવસ તરીકે ઉજવાય છે બે હજાર ત્રેવીસમાં ભારતીય કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન ઓકે અહીંયા ધ્યાન રાખશું બે હજાર ત્રેવીસની અંદર જે છે ભારતીય કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય ક્વોન્ટ મિશન શરૂ કરવામાં આવ્યું હતું ક્વેશ્ચન ઉપર જઈએ કયા દેશની મેગેઝિનના કવર પેજ ઉપર આપણા જે છે નરેન્દ્રભાઈ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છે એ બીજા નંબરના વડાપ્રધાન બન્યા છે કે જેમણે આ મેગેઝિન ઉપર જે છે કવર પેજ ઉપર સ્થાન મેળવ્યું છે તો જે છે નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકા દેશની અમેરિકા દેશનું આ મેગેઝિન છે અને મેગેઝિન છે ન્યૂઝ વીક ઓકે આ ન્યૂઝ વીક નામની જે છે ન્યૂઝ વીક અહીંયા દેખાય છે આપણે ફોટોમાં દેખાય છે કે ન્યૂઝ વીક નામની મેગેઝિને પોતાના કવર પેજ ઉપર આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીને જે છે સ્થાન આપેલું છે અને ભારત દેશના આ બીજા પ્રધાનમંત્રી બન્યા છે કે જેમને ન્યૂઝ વીક ના કવર પેજ ઉપર સ્થાન મળેલું છે પ્રથમ જે સ્થાન છે એ માનનીય ઇન્દિરાબેન ગાંધી જે છે એમણે મેળવ્યું હતું તો પહેલે જે છે ઇન્દિરાબેન ગાંધીનું નામ આવે ને અત્યારે જે છે ન્યૂઝ પોતાના કવર પેજ ઉપર નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે છે એ સ્થાન આપ્યું છે ઓકે તો આ ડેટા યાદ રાખીશું પછી જે પાંચમા નંબરનું ક્વેશ્ચન કે બારમી વખત મહિલા કેરમ ટુર્નામેન્ટ કોણે જીતી તો આ જે છે બારમી વખત જે છે રાષ્ટ્રીય મહિલા કેરમ ટુર્નામેન્ટ તો રશ્મિ કુમારી બારમી વખત જે છે મહિલા કેરમ ટુર્નામેન્ટ જીત્યા છે આ ફોટો જોઈ શકો છો અને કેરમ ટુર્નામેન્ટ જીતી આવ્યા છે પુરુષમાં કે શ્રી ઓકે નામ યાદ રાખીશું પુરુષોની અંદર જે છે કે કે શ્રીવાસન આ ટુર્નામેન્ટ જીત્યા હતા તો બંને જે છે રશ્મિકુમારી અને કે કે નું નામ આપણે અહીંયા યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ

તો આપણા ભારત દેશ જે છે એ નવનીકરણીય ઊર્જાની ક્ષમતા જે છે વધારી છે તો ભારત દેશે નવા રેકોર્ડ સાથે અઢાર પોઈન્ટ અડતાલીસ ઓકે અહીંયા યાદ રાખીશું અઢાર પોઈન્ટ અડતાલીસ ગીગાવોટ નવનીકરણીય ઊર્જાને જોડી છે ટોટલ રિન્યુએબલ કેપેસિટી આપણી જે છે એ એકસો તેતાલીસ પોઈન્ટ ચોસઠ ગીગાવોટની છે ભારત દેશમાં ગુજરાત અને રાજસ્થાન રિન્યુએબલ એનર્જી કેપેસિટી જે છે આ બે રાજ્યોની સત્યાવીસ ગીગા વોટ છે ભારત દેશમાં યુનિયન પાવર એન્ડ રિન્યુએબલ એનર્જીના મિનિસ્ટર આપણે અહીંયા આ એક્ઝામ ઓરિએન્ટેડ લાઈન છે તમારા માટે કે આપણા ભારત દેશના યુનિયન પાવર એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આર કે સિંહ છે કોણ છે આર કે સિંહ આ આટલું આપણે એક્ઝામ પોઈન્ટથી યાદ રાખીશું ઓકે હવે આપણે એનર્જી બાબત ભારત દેશના ટાર્ગેટ કયા છે તો ઝીરો ડીઝલ ઝીરો ડીઝલ યુઝ એગ્રીકલ્ચરનું લક્ષ્ય ભારત દેશ બે હજાર ચોવીસ સુધીનું પૂર્ણ કરવાનું છે સો ટકા રેલવે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય બે હજાર ચોવીસ સુધી એમને પૂરું કરવાનું છે બે હજાર પચીસ સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એની પાંચ ટ્રિલિયન ઇકોનોમીનું લક્ષ્ય છે નરેન્દ્રભાઈ મોદી જે છે મોટા લક્ષ્ય સાથે ચાલે છે તો માનનીય નરેન્દ્રભાઈ મોદી જે છે એ પાંચ ટ્રિલિયન ઇકોનોમીનું લક્ષ્ય ધારીને ચાલે છે ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય આપણે ભારત દેશની અંદર ટીબી નહીં થાય અને ટીબી મુક્ત થાશે બે હજાર પચીસ સુધી આ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે બે હજાર સત્યાવીસ સુધીમાં મલેરિયા નાબૂદ કરવાનું આપણું લક્ષ્ય છે કે બે હજાર સત્યાવીસ સુધી ભારત દેશ મલેરિયા મુક્ત થઈ ગયો હશે ઝીરો રોડ એક્સિડેન્ટ જે છે એક્સિડન્ટો થાય છે એને આપણે કેવી રીતે ઝીરો કરી શકીએ એનું લક્ષ્ય જે છે બે હજાર ત્રેવીસ સુધી જે છે આપણે ઝીરો રોડ એક્સિડેન્ટનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે ઓકે તો આ ભારત દેશના લક્ષ્યાંકો છે આગળના પ્રશ્નોમાં વધીએ તો ભારત દેશના કયા રાજ્યમાં પોયલા વૈશાખ નામના ઉત્સવની ઉજવણી થઈ આ પોયલા જે છે પોયલા બેસાખ ઓકે કે વૈશાખ આપણે કહીએ તો બૈસાખી તો આપણે જાણીએ છીએ બૈસાખી ઉત્સવ જે જે છે છે પંજાબની અંદર જ્યારે ઘઉં આવી જાય ત્યારે એ બૈસાખી ઉજવે છે તેવી રીતે પોયલા વૈશાખ જે છે ઉત્સવ છે તો આ પશ્ચિમ બંગાળનું એકચ્યુઅલી આ ઉજવણી કરે છે એનો ઉત્સવ છે તો ભારત દેશની અંદર પશ્ચિમ બંગાળમાં તેની ઉજવણી કરવામાં આવે છે કયા રાજ્યમાં પશ્ચિમ બંગાળની અંદર તેની ઉજવણી થાય છે પહેલા વૈશાખ બંગલા બાંગ્લાદેશમાં પણ ધામધૂમથી કારણ કે પશ્ચિમ પશ્ચિમ બંગાળની બાજુમાં બાંગ્લાદેશ આવેલું છે તો બાંગ્લાદેશની અંદર પણ તેની ધામધૂમ ઉજવણી થાય છે આ તહેવારને બાંગ્લા બંગાળી લોકો પોતાનું નવું વર્ષ માને છે ઓકે નવું વર્ષ કહેવામાં આવે છે એમનું બંગાળી લોકો માટે હિન્દુ શીખ અને જૈન આ સમુદાયોમાં પણ આ તહેવાર ઉજવાય છે હિન્દુ કેલેન્ડરના વૈશાખ મહિનાના પ્રથમ દિવસે આ તહેવારની ઉજવણી થાય છે આ તહેવાર અહીંયા એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્ન છે આ તહેવાર પંદરસો ને છપ્પનમાં સમ્રાટ અશોક દ્વારા શરૂ કરવામાં આવેલ બાંગ બંગાળી સંવંધથી સંકળાયેલો છે ઓકે પંદરસો છપ્પનની અંદર જે છે આપણા અકબર જે મુઘલ રા મુઘલ સમ્રાટ થઈ ગયા એમણે જે છે એના સાથે સંકળાયેલો છે સમ્રાટ અકબરે એક સમાન કેલેન્ડર પ્રણાલી સ્થાપિત કરવા માટે આ સંવંતની શરૂઆત કરી હતી ભારતમાં પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ અને ઓડિશા રાજ્યમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે પશ્ચિમ બંગાળ સિવાય જે છે એ ત્રિપુરા આસામ અને ઓડિશા પણ આ તહેવારને ઉજવે છે તો આપણે જે છે એ પોયલા વૈશાખ વિદ્યાર્થી મિત્રો બધી જ એક્ઝામોની અંદર કલ્ચર કલા સંસ્કૃતિ સાહિત્ય ખૂબ જ પૂછાય છે તો આપણા ભારત સાંસ્કૃતિક વારસાને સંદર્ભોની અંદર અહીંયા ખૂબ જ સારી જે છે એ એ ડેટા સરે નાખેલી છે છે તો તમે એને જે બુકમાં ઉતારી અને યાદ રાખીને એક્ઝામમાં આ પોઈન્ટ પૂછાઈ શકે એવો છે નેક્સ્ટ આગળ સત્તરમી એપ્રિલ વિશ્વ હિમોફેલિયા દિવસ ઓકે તો સત્તરમી એપ્રિલ છે આજે તો આ દિવસની ઉજવણી વિશ્વભરમાં સત્તરમી એપ્રિલે થાય છે આ રોગના દર્દીઓને સહાય કરવા એક હેતુથી અહીંયા યાદ રાખવાનું એમનું નામ આ વૈજ્ઞાનિકનું નામ ફ્રેન્ક સ્ક્રેનબલ ફ્રેન્ક સ્ક્રેનબલ નામના વ્યક્તિએ ઓગણીસો ત્રેસઠની અંદર ઓકે અહીંયા યર યાદ રાખીશું આપણે ઓગણીસસો ત્રેસઠના વર્ષમાં વિશ્વ ફેડરેશન ઓફ હિમોફેલિયા વિશ્વ ફેડરેશન ઓફ હિમોફેલિયાની સ્થાપના કરી હતી આ દિવસે ફ્રેન્કનો જન્મદિવસ કે આ દિવસ જે છે એ ફ્રેન્ક સ્કેનબલનું જે છે જન્મદિવસ છે એ માટે જે છે આ વિશ્વ સત્તરમી એપ્રિલ વિશ્વ હિમોફેલિયા દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે કારણ કે ફ્રેન્ક સ્કેનબલનો આ જન્મદિવસ છે આ વાર આ જે હિમોફેલિયા છે એ વારસાગત બીમારી છે વંશપરંપરાગત વારસાગત આપણામાં ઉતરી આવે છે અને એના કારણે શું થાય હિમોફેલિયા થઈ જાય તો એના અંદર જે છે એ લોકોના જેને હિમોફેલિયા હોય એનું લોહી ગંઠાઈ જાય છે કેમ કે આપણું જે હૃદય લોહીને જે પમ્પિંગ કરી રહ્યો છે તો આપણા બોડીની અંદર જે છે લોહી સર્ક્યુલેટ થવું જોઈએ ઘૂમવું જોઈએ અને જો ઘૂમતું નથી તો જે છે એ જો ક્યાંક ગાંઠ બાંધાઈ જાય એટલે કે ગાંટો થઈ જાય તો એ તકલીફ થાય છે એના કારણે એટેક આવવાની શક્યતા રહે તો જે છે વિશ્વમાં હિમોફેલિયાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ જે છે ભારતનું બીજું સ્થાન છે ઓકે તો ભારત જે છે બીજા સ્થાન ઉપર છે બહુ ખરાબ પરિસ્થિતિ છે આપણી ભારતની તો આગળનો પ્રશ્ન જોઈએ શૂટર પલકે બ્રોન્ઝ જીતીને ભારતને ઓલિમ્પિક કોટા જે છે અપાવ્યો છે આપણા શૂટર દેખાય છે બેન જે છે પલક બેન ઊભા છે બ્રાઝિલના રિયોડી જેનેરો ખાતે આઈ એસ શૂટિંગ વર્લ્ડ કપની ફાઈનલમાં પલક વિમેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યા છે અને અનુભવી શૂટર પલક ગુલિયાએ દસ મીટર એર એર મીટર ઇવેન્ટની અંદર બ્રોન્ઝ જીત્યો છે ભારતને પેરિસ ઓલમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં વીસમો કોટા એમણે અપાવ્યો છે તો આ જે છે પલક બેન ગુલિયા છે કે જેમણે બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગની અંદર જે છે એ આપણને સારું એવું મહત્વ સ્થાન અપાવ્યું છે થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો આજના સત્તરમી એપ્રિલના દસ પ્રશ્નો હતા જો તમને મારો કરંટ અફેર્સ ગમે છે તો પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ